નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ગુજરાત સ્ટડીઝમાં ફરી એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, હવે તલાટીની પરીક્ષાને લઈને ગણતરીના દિવસો બાકી રહેલા છે. હવે આ દિવસોમાં એટલે કે છેલ્લા દિવસોમાં તલાટીની પરીક્ષા માટે શું સ્ટ્રેટેજી હોવી જોઈએ, આ બાકી વધેલા દિવસોમાં હવે તલાટીની પરીક્ષાની તૈયારી કેવી હોવી જોઈએ, એના વિશે આજના વિડીયોમાં આપણે ડિસ્કશન કરીશું. વધારે તમારો સમય નહીં બગાડું, શોર્ટમાં અને સીધી વાત કરીશ. હવે મિત્રો, આ જે છેલ્લા વધેલા દિવસો ને એમાં વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન થતું હોય છે કે આ બાકી વધેલા દિવસોમાં શું રિવિઝન કરું, એવા કયા કયા ચેપ્ટર છે, કયા કયા ટોપિક છે જે ઇમ્પોર્ટન્ટ છે, જે પરીક્ષામાં પૂછાય છે બાકી વધેલા દિવસોમાં, એ છે કે જે આપણા માટે ઇમ્પોર્ટન્ટ હોય અને એ જ કરવું જોઈએ. બરાબર, તો એની જ આજના વિડીયોમાં તમને માહિતી આપવાનું છું કે આટલું કરી લેજો. આ વિડીયોમાં જેટલું બતાવું છું ને મિત્રો, એટલું કરીને જજો. તલાટીની પરીક્ષામાં પાસ થવાના ચાન્સીસ તમારા ઘણા વધી જશે. ઓકે, આ જે આજના વિડીયોમાં જે પણ બતાવવાનું છું, જે પણ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ કહે, જે પણ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે એ તમને બતાવવાનું છું, એટલા ચેપ્ટર ફરીથી એકવાર રિવાઇઝ કરી લેજો. તમને ખરેખર પરીક્ષામાં ઘણો બેનિફિટ થશે, ઘણો ફાયદો થશે. તો એ કયા ચેપ્ટર છે, કયા કયા ટોપિક છે જે આગળ વિડીયોમાં બતાવવાનું છું, તો પ્લીઝ વિડીયોને લાસ્ટ સુધી સ્કીપ કરી જોજો. ટૂંકમાં સીધી અને સીધી વાત કરવાનો છું, વધારે તમારો સમય નહીં બગાડું. તો વધુ ડાઇવર્સ કરાય કે વિડીયોને સ્ટાર્ટ. હવે મિત્રો, આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો કે તલાટીનો જે સિલેબસ છે એમાં જે સિલેબસમાં આપેલું છે કે જીકે 50 માર્ક્સમાં પૂછાય છે, રાઈટ? જીકે 50 માર્ક્સનું છે. ઇંગ્લિશ એન્ડ ગુજરાતી છે એ 20-20 માર્ક્સનું છે. ઇંગ્લિશ અને ગુજરાતી 20 માર્ક્સનું છે, રાઈટ? મેજર સબ્જેક્ટ છે. જો આપણે તલાટીની એક્ઝામ ક્લિયર કરવી હોય તો આ ત્રણ વિષય ઉપર એક સારી એવી પકડ હોવી જોઈએ અને સારા એવા આ ત્રણ વિષયમાંથી સ્કોર કરવો કમ્પલસરી છે. તો આ ત્રણ એવા સબ્જેક્ટ્સમાંથી આપણને એવા એવું ખબર પડી જાય કે અમે આટલું જ કરીને જઈએ ને તો એમાં મોસ્ટ ઓફ માર્ક્સ કવર કરી શકાય, એટલે કે મેક્સિમમ માર્ક્સ કવર કરી શકાય, એના વિશે ડિસ્કશન કરીશું કે જીકે છે તો કે જીકેમાં એવું શું કરવું જોઈએ જેથી કરીને જીકેમાં મેક્સિમમ સ્કોર કરી શકાય બાકીના વધીના દિવસોમાં. બીજું, ઇંગ્લિશમાં એવી રીતે વાત કરીશું કે ઇંગ્લિશમાં બાકી વધેલા દિવસોમાં એવા કયા કયા ટોપિક છે, કયા ચેપ્ટર છે જે કરીને જઈએ તો ઇંગ્લિશમાં વધુ સ્કોર કરી શકાય. ગુજરાતીની પણ એવી રીતે ડિસ્કશન કરવાના છે. ઓકે, તો એમાં સૌથી પહેલાં આપણે વાત કરીશું કે ઇંગ્લિશ, ઇંગ્લિશમાં આપણે શું કરવું જોઈએ આ બાકી વધેલા દિવસોમાં. તો ઇંગ્લિશની વાત કરીએ ને તો જુનિયર ક્લર્કનું જે તમે પેપર જોયું તો મોસ્ટ ઓફ ધ પેપર હતું એ ઇંગ્લિશના, જે મોસ્ટ ઓફ ધ ક્વેશ્ચન હતા એ ટેન્સમાંથી ક્વેશ્ચન પૂછાયા હતા. ટેન્સમાંથી એટલે કે કાળ. ઓકે, જે 12 કાળ છે આપણા સિલેબસમાં એ 12 કાળમાંથી મોસ્ટ ઓફ ધ ક્વેશ્ચન હતા. અને જે 20 ઇંગ્લિશના જે પ્રશ્નો પૂછાય છે, 20 ઇંગ્લિશના પ્રશ્નો પૂછાય છે એ મોસ્ટ ઓફ ઇંગ્લિશ ગ્રામરમાંથી જ હતું. વોકેબ એક પણ માર્ક્સનું નહોતું પૂછાયું જુનિયર ક્લર્કની પરીક્ષામાં. તો આપણે એવું ના સમજી શકાય કે તલાટીની એક્ઝામમાં પણ વોકેબ નહીં પૂછાય, એવું ના સમજી શકાય. જો પૂછાઈ પણ શકે છે, વોકેબ પણ પૂછાઈ શકે, પરંતુ વોકેબમાં શું કેવું હોય છે કે મતલબ એ ગમે ત્યાંથી કોઈ પણ વોકેબ પૂછી શકે છે. બરાબર, તેમાં એવું ફિક્સ નથી. પરંતુ ગ્રામરમાં તમે ટેન્સ ઉપર ખાસ ફોકસ કરજો, ટેન્સના પ્રશ્નો તમને વધારેમાં વધારે જોવા મળશે. એના સિવાય બીજું શું કરી શકાય, એક્ટિવ પેસિવ છે, પછી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે, પછી પ્રિપોઝિશન છે, સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ. એના સિવાય ક્વેશ્ચન ટેગમાંથી પણ એકાદ પ્રશ્ન પૂછાયો હતો અને આર્ટિકલમાંથી પણ પ્રશ્ન પૂછાશે. તો ઓકે, આ જે 6-7 ચેપ્ટર છે એ ચેપ્ટરને હજુ રિવાઇઝ ના કર્યો તો પ્રોપર રિવાઇઝ કરી લેજો. ઓકે, બાકી બીજું છૂટી જશે તો વાંધો નથી, ઇંગ્લિશમાં બાકી બીજું છૂટી જશે તો વાંધો નથી, પરંતુ આ જે 7 ચેપ્ટર છે ને એને ફરી એકવાર ધ્યાનથી તૈયાર રિવિઝન કરી લેજો, પુનરાવર્તન કરી લેજો આ બાકી વધેલા દિવસોમાં. ઇંગ્લિશમાં જો તમારે ઇંગ્લિશમાં 10 ઉપર માર્ક્સ જોઈતા હોય તો આ ચેપ્ટર કરીને જજો, તમારા 10 થી નીચા માર્ક્સ નહીં આવે ઇંગ્લિશમાં. ખાલી આટલું કરીને જશો ને તો પણ તમે બેઠા 10 માર્ક્સ લઈને આવતા રહેશો ઇંગ્લિશમાં. બાકી પછી થોડું વોકઅપ કરજો, બાકી જે બાકી વધેલા ચેપ્ટર છે એમાંથી કરી શકો 2-5 ક્વેશ્ચન માટે. બાકી આમાંથી 10 થી 12 જેટલા માર્ક્સ તમારા આમાં આ ચેપ્ટર કરીને જશો તો ક્યાંય નથી ગયેલા. ઓકે, તો આ માત્ર 6-7 ચેપ્ટર છે એ તમને ઇંગ્લિશમાં મેક્સિમમ સ્કોર માર્ક્સ મેળવી આપશે. ઓકે, ત્યાર પછી આપણે એવી જ રીતે વાત કરીએ ગુજરાતી. હવે ગુજરાતી પણ આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક સબ્જેક્ટ છે એક્ઝામ ક્લિયર કરવા માટે. ગુજરાતીને પણ આપણે સ્કીપ ના કરી શકાય અને એવું એવા કેવા ચેપ્ટર છે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જે છેલ્લા દિવસોમાં આપણું ગુજરાતીમાં ખાસ ધ્યાન આપવું જોઈએ એવા ચેપ્ટરની વાત કરીએ તો ગુજરાતીમાં આ વખતે કહું ને, જે જુનિયર ક્લર્કના પેપર ઉપરથી કહું તો વોકેબ વધારે પૂછાયું હતું, રાઈટ? તમે જોયું તો 50-50 પૂછાયું કે ગ્રામર થોડું પૂછાયું હતું અને થોડું વોકેબ પૂછાયું હતું અને થોડું સાહિત્ય પૂછ્યું હતું, રાઈટ? એવી રીતે ગુજરાતી પૂછ્યું હતું. તો એવી રીતે આપણે ગુજરાતી વ્યાકરણની વાત કરીએ તો ગુજરાતી વ્યાકરણમાં એવા કયા ચેપ્ટર છે જેના પર ખાસ ધ્યાન આપવું જોઈએ, તો એમાં સૌથી પહેલાં છંદ છે. છંદને વ્યવસ્થિત કરી લેજો, છંદના 100 ટ્રીક છે. બરાબર, છંદના જે ગણસૂત્રો છે, યતિ છે, છંદ ઓળખવાની જે રીત છે એ ખાસ કરીને કરી લેજો. કયો છંદ કયા સાહિત્યકારનો જે પણ પૂછી શકે છે તો એ પણ કરી લેજો, એકવાર નજરમાં લેજો. બરાબર, તો છંદ ઉપર ખાસ પુનરાવર્તન કરજો. એના પછી છે અલંકાર કરી લેજો, સમાસ છે, વિભક્તિ છે, પછી સંધિ છે. આ જે 4-5 ચેપ્ટર છે એ ગુજરાતી વ્યાકરણમાં વ્યવસ્થિત પુનરાવર્તન કરીને જજો, આમાંથી મોસ્ટ ઓફ ધ પ્રશ્ન જોવા મળશે. એના સિવાય તમારે શબ્દ ભંડોળ ઉપર પણ વધારે ધ્યાન આપવાનું છે. શબ્દ ભંડોળ કરીને જજો, સમાનાર્થી વિરુદ્ધાર્થી કહેવર્તનો અર્થ રૂઢિપ્રયોગ શબ્દ સમૂહ માટે એક શબ્દ. ઓકે, તો શબ્દ ભંડોળ ખાસ કરીને જજો ગુજરાતી વ્યાકરણમાં.
હવે મિત્રો ગુજરાત સ્ટડીઝ ટેલિગ્રામ ઉપર એક આપણે ગુજરાતી ભાષા માટે એટલે કે ગુજરાતી શબ્દ ભંડોળની અગાઉ પરીક્ષામાં જેટલા પણ પ્રશ્નો પૂછાઈ ગયેલા હોય ને એની એક PDF મૂકી છે, અહીંયા તમે જોઈ શકો છો, જેમાં સમાનાર્થી, વિરુદ્ધાર્થી, શબ્દ ભેદ, શબ્દ સમૂહ, રૂઢિપ્રયોગ, કહેવતનો અર્થ છે, તર બધા શબ્દો છે એની એક કમ્પ્લીટ PDF મૂકી છે, અહીંયાથી ડાઉનલોડ કરી શકશો. ગુજરાત સ્ટડીઝ તમને આની લિંક છે ને એ કોમેન્ટ સેક્શનમાં પિન કરી દઈશ, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો. હવે આ PDF છે ને એ તમને છેલ્લા દિવસોમાં ખાસ ઉપયોગી થશે, મદદરૂપ થશે. આ PDFમાં જેટલા પણ ગુજરાતી ભાષાના PDF આપેલા છે પ્રશ્નો, એટલા પ્રશ્નો ગોખી જ મારજો, એટલા પ્રશ્નો ગોખી જ મારજો, એમાંથી પૂછાઈ શકે છે, બરાબર. હવે બાકીના દિવસોમાં એટલું જ કરી શકો છો. તો આ PDFની લિંક તમને કોમેન્ટ સેક્શનમાં પિન કરી દઈશ, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો. બીજું આપણે આ જે ટેલિગ્રામ છે, ગુજરાત સ્ટડીઝ ટેલિગ્રામ, ત્યાં આપણે આવું જ PDF મટીરિયલ અપડેટ કરતા રહીએ છીએ. તો ટેલિગ્રામમાં જોઈન કરી રાખજો, જેથી કરીને અપડેટ મળતું રહે તમને અને મટીરિયલ પણ મળી રહે. ઓકે મિત્રો, બાકી વધેલા દિવસોમાં હવે ગુજરાતી વિષય માટે તમે આટલું જ કરી શકો છો. મેં ગુજરાતી વ્યાકરણમાં આટલું તમને બતાવ્યું, એટલું કરી લેજો અને શબ્દ ભંડોળ કરી લેજો, અને ગુજરાતી સાહિત્યના પર અગાઉ પરીક્ષામાં પૂછાઈ ગયેલા પ્રશ્નો હોય એની પર PDF ટેલિગ્રામમાં અવેલેબલ છે, એ કરી લેજો, એટલું ઇનફ રહેશે. ઓકે, ગુજરાતી વિષય માટે. ત્યાર પછી આપણે વાત કરીએ જનરલ નોલેજ અને જનરલ અવેરનેસ. હવે આ વિષય છે ને ખરેખર કહું ને તો એક સમુદ્ર છે, દરિયો છે, દરિયો છે, બરાબર. હવે આમાં જેટલું કરીએ ને એટલું ઓછું પડે એવું છે, તો આમાં આપણે સ્માર્ટલી વર્ક કરીશું. આપણે લાસ્ટ જુનિયર ક્લર્કની પરીક્ષા જોઈ, તમે ખ્યાલ આવ્યો છે, પેપર એનાલિસિસ કર્યું હોય તો મેં પેપર એનાલિસિસ વિડીયો પણ બનાવ્યો છે, એ વિડીયોની પણ લિંક તમને કોમેન્ટમાં આપી દઈશ, ત્યાંથી તમે જોઈ શકશો કે જુનિયર ક્લર્કનું પેપર કયા વિષયમાંથી ક્યાંથી કેટલા માર્ક્સ પૂછાયો હતો, એનું સંપૂર્ણ એનાલિસિસ આપેલું છે, એ જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવશે. તો કરંટ અફેર્સમાંથી માત્ર 10-12 પ્રશ્નો પૂછાયા હતા. ઓકે, 10-12 માર્ક્સના પ્રશ્નો માત્ર કરંટ અફેરમાંથી પૂછાયા હતા. જે 50 માર્ક્સનું છે ને એમાંથી માત્ર કરંટ અફેરમાંથી પ્રશ્નો પૂછાયા હતા 10-12. ઓકે, તો કરંટ અફેર્સને ખાસ ધ્યાનથી કરજો, વ્યવસ્થિત રીતે કરજો, કેમ કે બાકી જે વિષયો છે, હિસ્ટ્રી, જિયોગ્રાફી, વારસો, એ બધું કરવા જશો તો ઘણો સમય જશે. બાકીના દિવસોમાં તો હું તો એમ જ કહું છું કે કરંટ અફેર્સ અને સ્ટેટિક જીકે ઉપર જ કરજો, સ્ટેટિક જીકે. ઓકે, સ્ટેટિક જીકે એટલે કે જે કઈ નદી ક્યાંથી નીકળે છે, શું છે, બરોબર, કયો તહેવાર ક્યાં મનાવવામાં આવે છે, એવા પ્રશ્નો સ્ટેટિક જીકે, એટલે કે દરેક રાજ્યને લગતી માહિતી મેળવી લેજો, સ્ટેટિક જીકે. ઓકે, જે ફેક્ટ આધારિત પ્રશ્નો હોય છે ને, ફેક્ટ આધારિત પ્રશ્નો, એ પ્રશ્નો કરી લેજો, એની પણ PDF આપણે ટેલિગ્રામ પર અવેલેબલ છે, જોઈ લેજો, મળી જશે. હવે મિત્રો, તમને પ્રશ્ન થતો હશે કે કરંટ અફેર અમારે કેટલા મંથનું કરવું જોઈએ. તો કરંટ અફેર આમ જોવા જઈએ તો લાસ્ટ 6 મંથનું વ્યવસ્થિત કરી લેજો તો ખૂબ સારું રહેશે. લાસ્ટ 6 મંથનું કડકડાટ કરંટ અફેર હશે તો એક પણ પ્રશ્ન તમારો ખોટો નહીં પડે. બાકી કરંટ અફેર તમને લાસ્ટ 6 મંથનું જ પૂછાતું હોય છે, બાકી તમે જે કઈ મેગઝીનમાંથી પ્રિફર કરો છો એ પણ ડિપેન્ડ કરે છે, રાઈટ. તો કરંટ અફેર્સ કોઈ પણ સારી એવી મેગઝીન હોય જેમાં બધું જ ડેટા આવરી લેતું હોય એવું મેગઝીન પસંદ કરીને એમાંથી લાસ્ટ 6 મંથનું કરંટ અફેર. હવે બાકીના દિવસોમાં GKમાં તમે આટલું જ કરવું જોઈએ, આના સિવાય વધારે ના કરવું જોઈએ. ઓકે, બાકીના જે હિસ્ટ્રી છે એમાંથી તમે નોટ્સ બનાવી હશે, રાઈટ. તો નોટ્સ આવા દિવસોમાં નોટ્સ કામમાં આવે છે. ઓકે, તો આ દિવસોમાં તમારે નોટ્સમાંથી તમારી બનેલી જે હેન્ડ રિટન નોટ્સ હોય એ હેન્ડ રિટન નોટ્સનો ઉપયોગ કરવાનો હોય પુનરાવર્તન માટે. બીજું, લાસ્ટ દિવસોમાં હવે મોક ટેસ્ટ આપવાની હોય. બીજું, આટલું તમે કરી લીધું ને, આટલું મેં જે બતાવ્યું આ જે PPTમાં, આના સિવાય તમારે શું બીજું એક કામ કરવાનું છે, એક તમારે કામ કરવાનું છે મોક ટેસ્ટ આપવાની છે. હવે તમે મેક્સિમમ જે પણ કમ્પ્લીટ કરો એનું મોક ટેસ્ટ આપવાનું શરૂ કરી દો. જેમ કે તમે ઇંગ્લિશ વિષયનું પુનરાવર્તન કમ્પ્લીટ કરી લીધું તો તમે ઇંગ્લિશની મોક ટેસ્ટ આપો, જેમ કે ટેન્સ છે, એક્ટિવ પેસિવ છે, એવી રીતે તમે મોક ટેસ્ટ આપો. ઓકે, તો જેથી કરીને તમારો કોન્ફિડન્સ છે એ બિલ્ડ થશે અને એક તમે પોઝિટિવ અપ્રોચ સાથે એક ક્વેશ્ચન પેપર સોલ્વ કરશો. જ્યારે એક્ઝામ આપશો ત્યારે તમને કોન્ફિડન્સ હશે કે મેં મોક ટેસ્ટ આપી છે, મારું પરફોર્મન્સ સારું છે, તો તમે એક્ઝામમાં પણ સારું પરફોર્મન્સ કરી શકશો. એટલે મોક ટેસ્ટ આપો, જેમ જેમ પુનરાવર્તન કમ્પ્લીટ થાય એમ એમ મોક ટેસ્ટ આપતા રહેજો. દિવસે દિવસે 2-3 મોક ટેસ્ટ આપી જ દેવી. ઓકે, અને વધારે વધારે અત્યારે ખાસ કરીને ઘણા બધા મિત્રોને જોઉં છું કે ઓનલાઈન મોક ટેસ્ટ આપતા હોય છે, રાઈટ. તો ઓનલાઈન કરતાં ઓફલાઈન મોક ટેસ્ટનો વધારે પ્રિફર કરો, કેમ કે ઓનલાઈનમાં તમને એટલું તમને જજમેન્ટ નહીં આવે, એટલું પ્રોપર એનાલિસિસ નહીં કરી શકો કે તમે ક્યાં છો. ઓકે, તો વધારે બની શકે એમ ઓફલાઈન મોક ટેસ્ટ આપવાનું પ્રયત્ન કરો. ઓનલાઈન ઘણા બધા એપ્લિકેશનમાંથી છે એવી રીતે તમે મોક ટેસ્ટ આપતા હોય છે, તો એને મારું કહેવું એ છે કે ઓનલાઈન કરતાં ઓફલાઈન વધુ સારું રહેશે, તમને વધારે ખ્યાલ આવશે કે તમે ક્યાં સુધી છો. ઓકે, એવી જ રીતે ગુજરાતીમાં પણ મોક ટેસ્ટ આપજો. ગુજરાતી વ્યાકરણ છે, શબ્દ ભંડોળ છે, અને કહેવાય કે સાહિત્યકારો છે, એવી રીતે GKમાં પણ કરંટ અફેર્સ ઉપર વધારે ધ્યાન આપજો, મોક ટેસ્ટ આપતા રહેજો બાકીના દિવસોમાં. બસ આ જ કહેવાનું છે તમને, બાકી તમે જે કર્યું છે તમારી મહેનત ઉપર વિશ્વાસ રાખવાનો છે અને પોઝિટિવ અપ્રોચ સાથે પેપર આપવાનું છે કે મેં મહેનત કરી છે તો હું સારું રિઝલ્ટ મેળવી શકીશ. બાકી વધારાના દિવસોમાં વધારે લોડ લેવાની જરૂર નથી, બાકી ઈશ્વર ઉપર છોડી દેવાનું છે. બાકી કોઈ પણ કન્ફ્યુઝન હોય, કોઈ પણ પ્રશ્ન ઉદભવતો હોય જે બાકી છેલ્લા દિવસોમાં, તો મને કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને જણાવજો, અથવા તો ડાયરેક્ટલી મને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરજો, હું તમને જરૂર પ્રોપર રિપ્લાય આપીશ, પ્રોપર ગાઈડન્સ પ્રોવાઈડ કરીશ, મારા થકી જે પણ હેલ્પ થઈ શકતી હશે જરૂર કરીશ. ઓકે, તો બસ મિત્રો, આજના વિડીયો પૂરતું આટલું જ. મળે નેક્સ્ટ વિડીયોમાં. એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક, ગોડ બ્લેસ યુ.